તથ્ય અકસ્માત કેસને આજે એક વર્ષ પૂર્ણ થયું. ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાયો, પરંતુ અત્યાર સુધી તંત્ર દ્વારા આ બ્રિજ પર જ સીસીટીવી કેમેરા નથી લગાવવામાં આવ્યા. તથ્યનો અકસ્માત થયો અને એક બાઇકર્સના કેમેરાની અંદર સમગ્ર ઘટના કેદ થઈ હતી, પરંતુ સ્ટેટ હાઈવે અને અમદાવાદ મહાનગરપાલિકા જે છે તેના દ્વારા અહીં કેમેરા નહોતા લગાવવામાં આવ્યા. આજે એક વર્ષ પૂર્ણ થયું છતાં પણ જે બ્રિજો પર સીસીટીવી કેમેરા લગાવવાની વાત કરવામાં આવી હતી, પ્રોજેક્ટ લાવવાની વાત થઈ હતી, પરંતુ સૌથી વધારે જે બ્રિજ પર અકસ્માત થાય છે તે આ ઇસ્કોન બ્રિજ છે અને ત્યાં જ સીસીટીવી કેમેરા હજુ સુધી નથી લગાવ્યા. એટલે કે જે બોધપાઠ લેવાનો હતો તથ્ય અકસ્માતમાંથી તે તંત્રએ નથી લીધો અને હજુ સુધી આ બ્રિજ પર સીસીટીવી કેમેરા નથી લગાવ્યા. રફતાર વાહનોની જોઈ શકાય છે કે કયા પ્રકારે લોકો અહીંથી વાહન હંકારી રહ્યા છે અને ક્યાંક અકસ્માત થાય તો જે વાહન ચાલક છે તે ફરાર થઈ શકે છે, કારણ કે સીસીટીવી નથી લગાવવામાં આવ્યા. એટલે કે શહેરની અંદર મોટા અકસ્માતો થઈ રહ્યા છે, પરંતુ તંત્ર સીસીટીવી લગાવવામાં ક્યાંક ઉદાસીનતા બતાવી રહ્યું છે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.